હા, હવે સુરત અને જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટી જતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે હવે ફરી ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે તંત્ર ફરી સાદું થઈ રહ્યું છે. ત્યારે શનિવારે પણ પોઝિટિવ કેસનો આંક 50ની અંદર થવા પામ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં 30 અને જિલ્લામાં 14 મળી કોરોનાના નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 142,979 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં વધુ 2ના મોત સાથે કુલ મૃતાંક 2,107 છે. સુરત શહેરમાંથી 86 અને જિલ્લામાંથી 69 મળી કુલ 155 દર્દી કોરોનાના માતાપિતા સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,39,573 થવા પામી છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,289 છે, જેમાં સુરત સિટીમાં 1,11,909 કોરોના પોઝિટિવ કેસમાં 1,626ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 31,960 કોરોના પોઝિટિવ કેસમાં 481ના મોત થવા પામ્યા છે. સુરત શહેરમાંથી 1,08,320 અને સુરત જિલ્લામાં 31,253 દર્દી કોરોના માતા પિતા જે ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરેશી, રિટર્ન ફોર ન્યૂઝ.